કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મુંદવાવ ગામની જેએસડબલ્યુ સિમેન્ટ કંપનીના વિરોધમાં જીપીસીપી દ્વારા રાખવામાં આવેલ લોક સુનાવણીના કાર્યક્રમમાં ગ્રામજનોમાં પ્રશ્નોનો ખડકલો કરી કંપનીનો વિરોધ કર્યો હતો. લોક સુનાવણીના કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રદૂષણ ઉપરાંત રોજગારીના મુદ્દે પ્રશ્નો ઉઠાવી હોબાળો મચાવતા અધિકારીઓ પ્રશ્નોનો જવાબ આપ્યા વિના જ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. મારું નામ લિયા કતરી નોત્યાર છે અને હું એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ઈડીટી સંસ્થાનું પ્રમુખ છું. લખપતથી આજરોજ મુંદવાય ગામે જેએસડબલ્યુ કંપની દ્વારા જે લોક સુનાવણી યોજવામાં આવી હતી, ખરેખર આ લોક સુનાવણીમાં કંપનીએ કોઈ પણ અભ્યાસ કરેલ નથી. કંપની જ્યાં આવવાની છે, જે પ્લાન્ટનું સ્થિત જે વિસ્તાર જે છે એમાં ઘણા બધા પક્ષીઓ છે, ઘણી બધી જીવસૃષ્ટિ છે, પ્રકૃતિ છે, એનું બિલકુલ નિકંદન કરવામાં આવવામાં આવેલ છે. કારણ કે અમારા દ્વારા જે પ્રશ્નો કરવામાં આવેલ હતા એ પ્રશ્નોનું કોઈ પણ તેઓ દ્વારા સચોટ જવાબ આપવામાં આવેલ નથી. અહીં જે પણ યાયાવર માઇગ્રેટરી બર્ડ્સ પક્ષીઓ આવે છે એ ઉપરાંત અહીં જે પણ વન્યજીવ સૃષ્ટિ છે, ઘણા બધા પક્ષીઓ રહે છે, તેનું જે હેબિટેટ વિસ્તાર છે, મુખ્ય રહેઠાણ વિસ્તાર છે, તેની કોઈ પણ અભ્યાસ કર્યા વિના, રિસર્ચ કર્યા વિના તેમના પાસે કોઈ પણ સચોટ જવાબો પણ ન હતા. અને આ કંપની આવવાની છે, ખરેખર આ કંપની ખૂબ જ નુકસાનકારક છે, જેથી કંપની પહેલાં અભ્યાસ કરે અને પછી ફરીથી લોક સુનાવણી યોજવામાં આવે. આજ મુંદવાય ગામે જેએસડબલ્યુ ઉદ્યોગની લોક સુનાવણી પ્રસંગે એડિશનલ કલેક્ટર સાહેબ અને પર્યાવરણના અગ્રવત સાહેબની ઉપસ્થિતિમાં જે લોક સુનાવણી થઈ, તમામ સ્થાનિક આગેવાનોએ એક આગ્રહ એ રાખ્યો છે કે ભાઈ આ જગ્યાએ શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે, એટલે ભવિષ્યમાં ઉદ્યોગગૃહ જે રોજગારીની તકો આપે એ શૈક્ષણિક આધારો પર નહીં પણ સ્થાનિક લોકોની આવડતને ધ્યાનમાં લઈ અને સીએસઆર હેઠળ પણ એવી પ્રવૃત્તિઓ વિકસાવે જ્યાંથી સ્થાનિક લોકોને રોજગારીની પૂરી તકો મળી રહે અને વધારેમાં વધારે પ્રમાણમાં આજુબાજુમાં પશુપાલન થાય છે. તો લગભગ 10-15 જેટલા ગામોમાં પશુઓનો આ સીમાડો છે જેને ગવર્મેન્ટે બ્લોક દ્વારા ઉદ્યોગગૃહને આપ્યો છે. તો તમામ ઉદ્યોગને આવકાર આપીએ છીએ પણ સાથે સાથે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે આ ઉદ્યોગગૃહ ડેરી ઉદ્યોગને, પશુપાલનને, એને વિકાસ માટે યોગ્ય તકો સીએસઆરના માધ્યમથી પૂરી પાડે. ઉદ્યોગગૃહને આવકારની સાથોસાથ અમે બધા આગેવાનો કેટલાક આ જગ્યાએથી સૂચનો કર્યા છે. આજની સુનાવણી એ પર્યાવરણની લોક સુનાવણી હતી. એમાં તમામ પદાધિકારીઓ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા. દરેક વ્યક્તિ પોતાની સૂઝબૂઝ અને કોઠાસૂઝ અને પોતાના શિક્ષણ અને પોતાની આવડત થકી પ્રશ્નો રજૂ કરતો હોય. એ પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ વહીવટ અને કંપની અને એન્વાયરમેન્ટની દિલ્હી કચેરીનું કામ છે. આ કંપની આવશે એટલે મેં પણ એક પ્રશ્ન મૂક્યો છે કે આ વિસ્તારના દરેક માણસોને એક જ પ્રશ્ન હતો કે અમારો શું થશે, અમારા પશુઓનો શું થશે, અમારા રોજગારનો શું થશે. એક જ મુદ્દામાં જવાબ છે કે આ વિસ્તારમાં 10% ડીએમએફ ફંડ હોય, જે પૂરી કલેક્ટર કચેરી એનો એક સંચાલન કરે છે, જેને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ કહેવાય. 10% રકમ, અબજો રૂપિયા રકમ આ વિસ્તારમાંથી ઉભી થશે. એ બધી રકમ આયોજન મંડળ, બોર્ડર એરિયા અને મિનરલ ફંડ, એ ત્રણે ત્રણ આ વિસ્તારમાં ખર્ચવામાં આવે તો આ વિસ્તારના બધાય ડેમ અને બધા ખેતરો સુધી પાકી નેટવર્ક પ્લાન કમાન્ડો બની જાય, બધા ખેડૂતો સુધી પાણી પહોંચે, બધા માણસોને રોજગારી મળે, બાગાયતી ખેતી થાય. આ કંપનીઓએ દત્તક લઈને આ કરવાની જરૂર છે અને એવા ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરે જેમાંથી બેરોજગાર યુવાનો તૈયાર થઈને આ જ કંપનીઓમાં કામ કરે. આ પ્રશ્ન છે અત્યારના માણસોનો. માણસો બધાએ કે મુંદવાય માલડો કપુરાશીને કૈયારી વાળા કે અમારો શું થશે. અત્યારે જે બધાનો થઈ રહ્યો છે તો એ કંઈક તો થઈ રહ્યો છે ને. માણસો શિક્ષિત માણસો રોજગારી કરે, ભણેલા બ્રિલિયન્ટ કલેક્ટર બને અને અભણ માણસો છે ગામડામાં મજૂરી કરે, પણ કંપની આવે ત્યારે માણસો સંગઠિત થઈને એની જે હક છે એના મિનરલ ફંડના, સીએસઆરના, આયોજન મંડળના, બીએડીપીના, આ બધાએ હકો લઈ અને આ બધા ડેમોને સુરક્ષિત બનાવે અને એની પાકી કેનાલો ખેતરો સુધી જાય તો બાગાયતી ખેતી થાય, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ સેન્ટરો કપુરાશી જેવી સ્કૂલોમાં જોરદાર એને દત્તક લેવામાં આવે અને એમાંથી વિદ્યાર્થીઓ ભણીને અહીંયા નોકરીઓ કરે અને ખેતીનો સારો સંચાલન થાય તો આ વિસ્તારમાં રોજગારી પ્રાપ્ત થશે. ક્યુંકિ જો ન્યૂઝ પેપર મેં રૂલ કે હિસાબ સે હમને એડવર્ટાઇઝમેન્ટ દિયા થા. કોણ સે પેપર મે? ઇન્ડિયન એક્સપ્રેસ કચ્છ મે એડવર્ટાઇઝમેન્ટ દિયા. ઇન્ડિયા એક્સપ્રેસ જે કચ્છ મે નહીં ચલતા હૈ, ગુજરાત કા જો રહેતા હૈ ના અખબાર ઉસમે ચલતા હૈ. કચ્છ મિત્ર એક્સપ્રેસ લોકલ પેપર મે ભી દિયા હુઆ હૈ. કચ્છ મિત્ર એક્સપ્રેસ મે ભી દિયા ગયા. કોણ સા તારીખ હૈ? 30 સપ્ટેમ્બર. સર યહાં પે બહુત પઢેલ નહીં રહેતા હૈ, લોક તો ઉસકે લિયે ક્યા રોજી રોટી દેગા? નહીં તો જો લોક યહાં પે પઢાઈ કે લિયે કમ ટ્રેનિંગ મિલતા હૈ ઉન લોગો કે લિયે વોકેશનલ ટ્રેનિંગ ઓર સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઇન્ડિયા જો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કા પ્રોગ્રામ હૈ ઉસકે અંદર મે કંપની કી ભાગીદારી હૈ, બાકી જગહ પે ભી કામ કરતે હૈ ઓર યહાં પે ભી કામ કરેંગે ઉસકે.
जो अभी वो दिखा रहे थे बोले वो उसमें सब गलत माहिती दी हुई है, तो इसके बारे में आप क्या बोलेंगे? मतलब नहीं, वो मैप बिल्कुल ठीक है, वो हमने जो गवर्नमेंट की जितनी भी एजेंसीज हैं उनके साथ में मैप करके बनाया गया है, तो जो इन्फॉर्मेशन दी गई है पूरी रिपोर्ट है, बहुत मोटी रिपोर्ट है, 300-400 पेज की रिपोर्ट है। यहाँ पे जो दिखाया गया था वो समरी दिखाई गई थी, तो पूरी रिपोर्ट अवेलेबल है, जिस आदमी को चाहिए वो पढ़ सकता है उसके अंदर में।